જય જલારા, હું અનિતા ઠક્કર આજે વિન્ટર રેસિપી કેક બનાવવાની છું. ચલો પેક બનાવવાની સામગ્રી: ગુંદર 250 ગ્રામ, ગોળ 500 ગ્રામ, ઘી 500 ગ્રામ, પાણી 2 લિટર, ગંઠોડા 2 ટેબલ સ્પૂન, સૂંઠ 2 ટેબલ સ્પૂન, ટોપરાનું છીણ 250 ગ્રામ, ખસખસ 2 ટેબલ સ્પૂન, બદામ, કાજુ, અખરોટ, ખારેક તમારી ઈચ્છા મુજબ નાખી શકશો. પેન દૂધની પણ બનાવાય છે, પણ એ લાંબો સમય સુધી ચાલતી નથી. પછી ગુંદ અને ગોળ ઓગળી ગયા છે બંને, હવે તેને ગાળી લો. પેલા બીજી તપેલીમાં ગાળો, એ તપેલીમાં ઘી લઈ લો. ગુંદ હોય એના કરતા ડબલ ઘી લેવાનું, પાણી એ સતત હલાવતા રહો, જ્યાં સુધી ચમચીમાં ના લેવાય, ઘટ ના થાય ત્યાં સુધી એને સતત હલાવતા રહો. પેક થઈ જવા આવી છે, પરપોટા થવાના બંધ થાય અંદર તો થઈ ગઈ સમજી લેવું, નહીં તો થોડું અંદર પાણી હશે અને પાણી જો રહી જશે તો પેક બગડી જશે. એટલે જ્યાં સુધી પરપોટા બંધ થઈ જાય એકદમ ત્યાં સુધી હલાવ્યા કરવાનું. પછી મોહનથાળની ચાસણી આપણે જોઈએ છીએ એવી રીતે ડિશમાં લઈ અને જોવાનું, ભલે નહીં તો સમજી લેવાનું કે થઈ ગઈ છે. હવે આપણી પેક તૈયાર થઈ ગઈ છે, એમાં પછી મસાલા બધા નાખી દઈશું. બદામ, લીલવા ભાવતા હોય તો લીલવા નાખવાના, કોપરું, ગંઠોડા, સૂંઠ, ખારેક વડા નાખે છે, જે જેને ભાવતા હોય એ મસાલા નાખવાના. શિયાળા માટે ઠંડીમાં બહુ જ પૌષ્ટિક. એમાં 2 ચમચી ગંઠોડા નાખો, 3 ચમચી સૂંઠ, તમને જેટલું જે મસાલા વધારે જોઈતા હોય, સૂંઠ પણ સારી અને ગંઠોડા પણ સારા, જેટલું વધારે ભાવતું હોય એ પ્રમાણે નાખવાનું. પછી ટોપરું, ડ્રાય ફ્રૂટ બધું નાખવાનું. છેલ્લે ખસખસ. હવે હલાવી દેવા. ગંઠોડા શું ગુંદર 250 લીધો હોય તો 3-3 ચમચી અંદર નાખવાના, તો વધારે સારું. શું ગંઠોડા બંને સારા છે ગરમ શિયાળામાં ખાવા. ઓકે, હવે પેક તૈયાર છે, ખાવા માટે તૈયાર છે.